દમણના નગરપાલિકાના કાઉન્સિલર સલીમ મેમણની વલસાડ પોલીસે એક વ્યક્તિ પાસે ચક્રવૃદ્ધિ વ્યાજ લગાવી 33 કરોડની મિલકત અને 55 લાખના દાગીના પડાવી લેવાની ફરિયાદમાં ધરપકડ કરતા ચકચાર મચી જવા પામી છે. ઉપેન્દ્ર રાય નામના વેપારીએ સલીમ મેમણ પાસેથી 10% વ્યાજે રૂપિયા 2 કરોડ 30 લાખ લીધા હતા. આ રૂપિયા સલીમ મેમણે ચક્રવૃદ્ધિ વ્યાજ લગાવી રોજના 10% લેખે પઠાણી ઉઘરાણી કરી હતી અને જ્યારે જ્યારે ઉપેન્દ્ર રાય સલીમ મેમણ પાસે આવતો હતો તે વખતે તેને બંદૂક બતાવીને તેની મિલકત પોતાના તથા પત્ની અને અન્ય 13 જેટલા લોકોના નામે કરાવી લીધી હતી. આ રીતે સલીમ મેમણે રૂપિયા 2 કરોડ 30 લાખમાં ચક્રવૃદ્ધિ વ્યાજ લગાવી રૂપિયા 33 કરોડની મિલકત તથા 55 લાખના દાગીના પડાવી લીધા હતા. આ અંગે ઉપેન્દ્ર રાયે વલસાડ જિલ્લા પોલીસ વડાને કરેલી ફરિયાદના આધારે જિલ્લા એલસીબી અને એસઓજી પોલીસે સંયુક્ત રીતે વાપીના મેકડોનાલ્ડ્સમાં પરિવાર સાથે આવેલા સલીમ મેમણની ધરપકડ કરી હતી. જોકે આ પ્રકરણમાં સલીમે જે મોડસ ઓપરેન્ડી વાપરી છે તે જોતા તેને તમામ મિલકતોને કાયદેસર કરી રીતે પડાવી હોવાની રીતે જે મિલકતો લખાવી દીધી છે તે વખતે ફરિયાદીના એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરતો હતો અને બાદમાં તે ફરિયાદી પાસેથી સેલ્ફના ચેક પર સહી કરાવી લઈ સલીમ પોતાના તથા તેના સાગરીતોના ખાતામાં ટ્રાન્સફર કરાવતો હતો. આ રીતે સલીમ મેમણે રૂપિયા 2 કરોડ 30 લાખ જેટલી વ્યાજના રૂપિયાના બદલે ઉપેન્દ્ર રાય પાસેથી રૂપિયા 33 કરોડની મિલકત અને રૂપિયા 55 લાખના દાગીના લીધા હતા. આ અંગે જિલ્લા પોલીસ વડા સુનિલ જોશીએ જણાવ્યું હતું કે સલીમ મેમણની જાણમાં અન્ય કેટલા લોકો ભેરવાયા છે તેની તપાસ હાથ ધરી કાર્યવાહી કરવામાં આવશે. હાલ દમણ નગરપાલિકાના કાઉન્સિલર તેમજ બિલ્ડર એવા સલીમ મેમણ અને તેની 2 પત્ની તેમજ અન્ય 13 ઈસમો વિરુદ્ધ વાપી ટાઉન પોલીસ મથકે કરોડોની ઠગાઈની ફરિયાદ કરવામાં આવી છે. ફરિયાદની એ રીતની છે કે એમાં સલીમ મેમણ દ્વારા ફરિયાદીને 2 કરોડ 30 લાખ રૂપિયા ઉધાર ઉપર આપવામાં આવ્યા હતા અને 10% મહિનેના લેખે આને બચે નક્કી થયેલ હતો. પરંતુ થોડાક દિવસોમાં એ સલીમ જે છે એ 10% ડેલીના હિસાબે એને હિસાબ માંગવા લાગ્યો અને એ પણ એ 6 દિવસમાંનો ચક્રવૃદ્ધિ વ્યાજ રીતે લેવતો હતો. જ્યારે એની પાસે એટલા પૈસા નહીં થયા તો એને ડરાવીને ધમકાવીને એના ફેમિલીવાળાનો બંદૂકના નળી ઉપર એને બંધક બનાવીને એની ઘણી બધી પ્રોપર્ટી જે હતી એને આપણે નામ લખાવી લીધી. લગભગ ફરિયાદ મુજબ લગભગ 33 કરોડની આની પ્રોપર્ટી અને લગભગ 55 લાખના એ ઘરેણાં જે છે એનેથી લૂંટ પણ કરીને લેવી ગયો હતો. FIR જે લખવામાં આવી છે એમાં એ રીતનો છે કે જ્યારે એ સલીમ એનાથી પૈસા લેવા આવતો હતો અને એને પેટે જે પ્રોપર્ટી લખાવતો હતો તો એ સલીમ દર ઘણી વખતે આપની વાઈફના નામ ઉપર યા બીજા ઘણા માણસોના નામ ઉપર એ પ્રોપર્ટી લખાવી લેતો હતો. પ્રોપર્ટીના ટ્રાન્ઝેક્શન એ ઠીક બનાવવા માટે કે એ લીગલ દેખાય એ સલીમ ઉપેન્દ્ર રાયના એકાઉન્ટમાં પૈસા પણ ટ્રાન્સફર કરતો હતો અને એ ઉપેન્દ્ર રાયથી પહેલાંથી જ ઘણા બધા સેલ્ફના ચેક્સ સાઇન ચેક એ લીધેલા હતા. જે દિવસે એના પૈસા ઉપેન્દ્ર રાયના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરતો હતો એના જ બીજા દિવસે એ બધા પૈસા એમાંથી થોડા ઘણા કેશ અને બીજા બીજા અકાઉન્ટ્સમાં એ બધા ટ્રાન્સફર કરી દેવામાં આવતો હતો. એ સલીમ મેમણની ઘણી જ ખતરનાક એમો હતી જેમાં કે એવો દેખાય કે એ જે પરચેઝ થયો છે એ કાયદેસર થયો છે પરંતુ એ અગાઉના લીધેલા બ્લેન્ક ચેક્સ અને બીજા બધા અકાઉન્ટ્સની મદદથી એ પૈસા એવી રીતે ફરાવી દેતો હતો.